નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલે વિકાસલક્ષી ગણાવ્યું છે. આજે સોમનાથ ડીઆઈએ હોલ ખાતે રાખવામાં આવેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા બજેટને વિકાસલક્ષી બતાવાયું છે અને તેમણે વધુમાં કહ્યું હતું કે બજેટથી સંઘ પ્રદેશમાં સ્થાપિત નાના મોટા ઉદ્યોગોને લાભ થશે. આ બજેટ યુવાનોની આકાંક્ષાને મજબૂત બનાવશે અને દેશના વિકાસમાં ગતિ થશે ની વાતો કહી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ચેરમેન નિર્મળા સીતારમણજીને દેશ કે સામને પેશ કિયા. યે બજેટ ગરીબો કે ઉત્થાન કે લિયે, યુવાઓ કી આકાંક્ષા કો મજબૂતી દેને કે લિયે ઔર દેશ કે વિકાસ કે ગતિ કો ચોગુણા કરને કા બજેટ. ઇસ બજેટ મેં જ્યાદાતર ઉર્જા, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, કિસાન, ડિજિટલાઇઝેશન, નયે સંશોધન એવમ ઇનોવેશન કે માધ્યમ સે કિસાનો કો સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ ઔર મજબૂતી મજદૂર સશક્તિકરણ કે માધ્યમ સે ઇસ દેશ કી ગતિ કો ચોગુણી કરને કા બજેટ હૈ. આપ સભી લોગ જ્યાદાતર જાનતે હૈ કે દેશ મેં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર કે માધ્યમ સે 50,000 કિલોમીટર હાઈવે કા નિર્માણ હો ચુકા હૈ ઔર ઇસ બજેટ કે માધ્યમ સે ઔર 25,000 કિલોમીટર હાઈવે કા નિર્માણ હો જા. સાથ સાથ 400 સે જ્યાદા વંદે માતરે ટ્રેન ભી ચલાઈ જા રહે હૈ ઔર જો એરપોર્ટ 85 કી સંખ્યા મેં કાર્યરત હૈ વો આને વાલે વર્ષ મેં 135 સે જ્યાદા એરપોર્ટ બનાને કા પ્રાવધાન ઇસ બજેટ મેં કિયા ગયા. યાની યે ટ્રાન્સપોર્ટેશન કે માધ્યમ સે ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર કો મજબૂતી દેને કા કાર્ય ઇસ બજેટ મેં કિયા ગયા. સાથ સાથ પ્રધાનમંત્રીજીને જિસ તરહ બતાયા કે કિસાન કોરિડોર યાને કિસાનો કી આય દુગની, કિસાનો કી સમૃદ્ધિ બને ઇસકે લિયે ભી ઇસ બજેટ મેં પ્રાવધાન કિયા ગયા. હમારે પ્રદેશ મેં દમન ગંગા નદી બહેતી હૈ. ઇસ દમન ગંગા નદી કા પાણી જ્યાદાતર સમુદ્ર મેં બહે જાતા હૈ લેકિન ઇસ બજેટ મેં દમન ગંગા નદી કો નર્મદા નદી ઔર ગંગા નદી સે જોડને કા પ્રાવધાન ભી કિયા હૈ ઔર યે નદી કે એકત્રીકરણ સે કિસાનો કો પાણી મિલેગા, સિંચાઈ યોજના બઢેગી ઔર ઉનકી આય દુગની હો એસે પ્રયાસ ઇસ પ્રદેશ કે લિયે કરેંગે. સાથ સાથ કિસાનો કી જો આય બઢે ઉસકે લિયે આધુનિક પદ્ધતિ કા અભિયાન ભી ઇસમે લગાયા ગયા. ઇસકે લિયે ઉનમે ડ્રોન કી વ્યવસ્થા ઔર વેબસાઇટ યે સભી પ્રાવધાન કિસાનો કે લિયે કિયા ગયા. ઉસી તરહ મહિલા સશક્તિકરણ કે લિયે ભી ઇસ બજેટ મેં આંગનવાડી જો હાલમાં કાર્યરત હૈ ઉસમેં 2 લાખ ઔર આંગનવાડી કા નિર્માણ કિયા જાને કા પ્રાવધાન કિયા ગયા. પોષણ અભિયાન પૂરા દેશમાં ઘર ઘર તક પહોંચે યે અભિયાન રખા. મજદૂરો કે લિયે 80 લાખ નયે ઘરો કા નિર્માણ કા વ્યવસ્થા કી ગઈ ઔર જિસ તરહ પ્રધાનમંત્રીજીને બતાયા કે ઇસ દેશ કે અર્થવ્યવસ્થા 1,10,000 કરોડ કી થી વો હાલમાં 2,30,000 કરોડ કી હો ચુકી હૈ ઔર જો એક્સપોર્ટ્સ થા વો 2,50,000 કરોડ કા થા જો હાલમાં 4,30,000 કરોડ સે ઉપર તક હો ચુકા હૈ. યાની દેશ પૂરી ગતિ સે આગે બઢ રહા હૈ ઔર જો જીડીપી કા લક્ષ્યાંક હૈ વો 9.2 ઇસ બજેટ મેં રખા ગયા હૈ. યાની 9.2 બજેટ 9.2 જીડીપી અગર હમ અચીવ કરતે હૈ તો આને વાલે દિનો મેં હમારા દેશ કિસાનો કી સમૃદ્ધિ બઢેગી, મહિલા સશક્ત રહેગી, યુવાઓ કો રોજગાર કા અવસર મિલેગે ઔર દેશ ચોગુની બજેટ સે ચોગુની ગતિ સે વિકાસ કરે. મેં હમારે દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઔર વિત્ત મંત્રી શ્રી નિર્મલા સીતારમણ જી કા તહે દિલ સે આભાર વ્યક્ત કરતી હું જિન્હોને મહિલા ઔર યુવાઓ કે લિયે જો પ્રાવધાન વ્યક્ત કિયા હૈ ઉનકા મેં આભાર વ્યક્ત કરતી હું. ધન્યવાદ. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ, ડીઆઈએ પ્રેસિડેન્ટ પવન અગ્રવાલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નવીન પટેલ, જિલ્લાના રીનાબેન હરેશભાઈ, વર્ષિકાબેન, સોમનાથ પંચાયત સરપંચ ચેતાલીબેન મહેન્દ્રભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છોટુભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ કામલી તથા મીડિયા સંયોજક આશીષ પટેલની હાજરી જોવા મળી. धन्यवाद करता हूँ. एक बार पुनः पवन जी का भी और डी आई नमन इंडस्ट्री एसोसिएशन का भी आभार व्यक्त करता हूँ कि फोन हमें उपलब्ध कराए और सभी कार्यकर्ता भाई और बहनों सभी का एक बार आभार व्यक्त करता हूँ और ये कार्यक्रम को हम यहाँ पूर्ण कर सकते हैं.